વિષય કમ્પ્યુટર, ધોરણ ત્રણ, પ્રકરણ ચાર નું રિવિઝન આજે આપણે કરશું. બાળ દોસ્તો, જ્યારે જ્યારે આપણે કમ્પ્યુટર વિશે કોઈની સાથે વાતચીત કરીએ ત્યારે સોફ્ટવેર અને હાર્ડવેર આ બે શબ્દોનો ઉપયોગ વારંવાર થતો હોય છે. કમ્પ્યુટરના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા વિદ્યાર્થીઓ માટે મુખ્ય આ બે વિકલ્પો હોય છે. સોફ્ટવેર ક્ષેત્રમાં કારકિર્દી કે હાર્ડ ક્ષેત્રમાં. તો ચાલો, સોફ્ટવેર એટલે શું? તો આજે આપણે સોફ્ટવેર વિશે જોઈશું. કમ્પ્યુટરમાં રહેલી તમામ માહિતીને સોફ્ટવેર કહી શકાય, અર્થાત એવી તમામ માહિતી જેનો એક યા બીજા સ્વરૂપે કમ્પ્યુટરમાં સંગ્રહ કરી શકાય તેને સોફ્ટવેર કહે છે. વધુ સ્પષ્ટ રીતે કહીએ તો કમ્પ્યુટરને અપાતી સૂચનાઓ સોફ્ટવેર કહે છે. કમ્પ્યુટરમાં લખેલ પત્ર, તમે પેન્ટમાં બનાવેલ ચિત્ર કે તમે રમો છો તે કમ્પ્યુટરની ગેમો સોફ્ટવેર કહેવાય છે. જો કમ્પ્યુટરમાં તમે તમારો ફોટો રાખેલ હોય તો તે પણ એક સોફ્ટવેર છે. હવે હાર્ડવેર એટલે શું? તો ચાલો હાર્ડવેર વિશે આજે આપણે જોઈએ. કમ્પ્યુટરના એ તમામ ભાગ જેને આપણે અડી શકીએ તે હાર્ડવેર કહે છે. મોનિટર, સીપીયુ, માઉસ, કીબોર્ડ આ તમામને હાર્ડવેર કહેવાય. કમ્પ્યુટરના અમુક ભાગ એવા છે જે દેખાતા નથી અને સીપીયુની અંદર તેને ફિટ કરવામાં આવ્યા હોય છે. આવા ભાગને પણ હાર્ડવેર કહેવાય છે. દાખલા તરીકે ડીવીડી ડ્રાઈવ, હાર્ડ ડિસ્ક, ડાયરી વગેરે હાર્ડ ડિસ્કના ઉદાહરણો છે. બાળકો, સોફ્ટવેર અને હાર્ડવેર એક જ સિક્કાની બે બાજુ જેવા. સોફ્ટવેર વગર કમ્પ્યુટરનો ઉપયોગ થઈ શકતો નથી. કમ્પ્યુટરને ચાલુ કરવા માટે પણ સોફ્ટવેરની જરૂર પડે છે ને. એ જ રીતે હાર્ડવેર વગર સોફ્ટવેરનો ઉપયોગ થઈ શકતો નથી. સોફ્ટવેર માણસના મગજમાં આવતા વિચારો સાથે તથા હાર્ડવેરને માણસના શરીર સાથે સરખાવી શકાય છે. સોફ્ટવેર ઘણા બધા કાર્યો કરી શકે છે, પરંતુ હાર્ડવેર તેને જ કાર્યો માટે બનાવેલ હોય છે તેવા યાંત્રિક કાર્યો કરી શકે છે. તમારે શું કરવું છે, સોફ્ટવેર એન્જિનિયર કે હાર્ડવેર એન્જિનિયર? ચાલો આ સાથે અહીં પાઠ પૂર્ણ થાય છે. થેન્ક યુ.